नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आपनो हार्दिक स्वागत है। सातमा धोरण में तमे मारी पासे संस्कृत भणी गया छो, एटले तमने ख्याल हशे कि कई पद्धतिथी आपणे संस्कृत भणीए छीए। जे नवा हशे ने नहीं ख्याल होय, पण आपणे संस्कृतनो कोई पण पाठ काव्य श्लोक के गमे ते चलावे तो पहेला एना हुं शब्दार्थ लखावती बोर्ड में, अने ए शब्दार्थ तमारे नोटबुक में लखवाना ने पछी पाका करवाना, ने पछी बीजे दिवसे आपणे ए श्लोक होय के पाठ होय समझता हता। तो एवी ज रीते तमारे आठमा धोरणमां पहेलू चेप्टर छे वंदना, एमां तमारे चार श्लोक छे, चार श्लोकना जेटला पण शब्दार्थ आवता हता ए एक एक शब्दो मैं काढ़ी अने एक पेजमां लख्या छे, अने एनो गुजराती सामे अर्थ लख्यो छे, जेथी तमे श्लोकनुं पाचांतर करो त्यारे तमने आ शब्दार्थ पाका करेला होय तो सहेलू लागे। तो आपणे पहेला पहेलू चेप्टर छे वंदना, एना क्या क्या श्लोक छे ए જોઈશું, અને પછી એના શબ્દાર્થ સમજીશું। तो चार श्लोक छे, इमा तमारे पहलो श्लोक आवे छे के जय जय हे भगवती सूर भारती तव चरणों प्रणामम दानाद ब्रह्मै जय वागेश्वरी शरणम ते गच्छामः। आ तमारो पहलो श्लोक छे। पछी बीजो श्लोक क्यों आवे छे, तो के त्वमसि शरण्या त्रिभुव धन्या सूर मुनि वंदिता चरणा नवरेश मधुरा कविता मुखरा स्मित रुचि रुचिरा भरणा। आ तमारो बीजो श्लोक छे। पछी ત્રીજો શ્લોક છે, આસિના ભવ માનસ હંસે કુંદ તુહિન શશી ધવલે હર જડતા કુરુ બુદ્ધિ વિકાસમ શીત પંકજ તનુ વિમલે। આ તમારો ત્રીજો શ્લોક છે। પછી ચોથો શ્લોક છે, લલિત કલામય જ્ઞાન વિભામય વીણા પુસ્તક ધારણી મતિ રાસ્તમનો તવ પદ કમલે અહી કુંઠા વિષ હારિણી। આ તમારો ચોથો શ્લોક છે। તમારે કેટલા શ્લોક છે? કુલ ચાર શ્લોક છે। આપણે આ બધા શ્લોક જોયા કે ક્યાં ક્યાં શ્લોક આપણે આવવાના છે વંદનામાં, એના શ્લોક જોયા, એના શ્લોક પછી આવતા લેક્ચરમાં સમજીશું। એ પહેલાં આ શ્લોકના જે શબ્દાર્થ છે એ આપણે જોઈ લઈએ। તો અહીંયા મેં એક પેજમાં શબ્દાર્થ લખ્યા છે, તો પહેલાં આપણે શબ્દાર્થ જોઈશું। અહીંયા જોવો જોઈશ ચેપ્ટર પહેલું, એના શબ્દાર્થ છે, પહેલો શબ્દાર્થ છે તવ ચરણો। તવ એટલે કે તારા, અને ચરણો એટલે કે ચરણોમાં, તારા ચરણોમાં। પછી પ્રણામહ એટલે કે પ્રણામ કરીએ છીએ, ગચ્છામહ ગચ્છામહ એટલે કે જઈએ છીએ, તે શરણમ તે એટલે કે તારે, અને શરણમ એટલે કે શરણે, ત્રિભુવ ધન્યા ત્રિભુવ ધન્યા ત્રિ એટલે કે ત્રણ, અને ભૂ ધન્યા એટલે કે ભુવનોમાં, ત્રણેય ભુવનોમાં, નવરસ મધુરા નવરસ મધુરા એટલે કે નવ રસોના કારણે મધુર। હવે તમને એમ થશે કે આ નવ રસ એટલે કે શું, ક્યાં નવ રસ, તો ક્યાં ક્યાં નવ રસ છે, તો કે નવ રસ સાહિત્યમાં જે આવે છે શૃંગાર, પછી વીર, કરુણ, અદ્ભુત, હાસ્ય, ભયાનક, વિમત્સ, રૌદ્ર અને શાંત, આવા નવ રસો છે। એટલે કે આ નવ રસને કારણે મધુર, જેમાં બધા રસો આવી જાય છે, કોઈ અદ્ભુત હોય, કોઈ હાસ્ય હોય, પછી કોઈ કરુણ હોય, એવા નવ રસો બતાવ્યા છે। પછી મુખરા કવિતા, મુખરા કવિતા એટલે કે વાચાળ, મુખરા એટલે કે વાચાળ, કવિતા એટલે કે કવિતા, વાચાળ એટલે કે બોલતી કવિતા। પછી સ્મિત રુચિ, સ્મિત રુચિ રુચિ ભરણા એટલે કે સ્મિતની કાંતિના લીધે તેજસ્વી લાગતા આભૂષણોવાળી। પછી કુંદમ, કુંદમ એટલે કે કંદપુષ્પ, કંદપુષ્પ એટલે કે પુષ્પ, તો કે મોગરાનું ફૂલ। પછી તુહિન, તુહિન એટલે કે હિમ અથવા બરફ। પછી શશિન, શશિન એટલે કે ચંદ્રમા। પછી ધવલે, ધવલે એટલે કે શ્વેત, ધોળું, સફેદ। પછી માનસ હંસે, માનસ હંસે એટલે કે મનરૂપી હંસ ઉપર। પછી આસિના ભવ એટલે વિરાજમાન થાવ, આસિના એટલે વિરાજમાન, ને ભવ એટલે થાવ, એટલે કે વિરાજમાન થાવ। પછી શીત, શીત એટલે કે શ્વેત, અહીંયા જો તમે જો ધવલ છે એનો અર્થ એ શ્વેત અને ધોળું થાય, અને શીત છે એનો અર્થ પણ શ્વેત અથવા ધોળું થાય। પછી પંકજ, પંકજ એટલે કે કમળ। પછી તનુ, તનુ એટલે કે શરીર, દેહ। પછી વિમલ, વિમલ એટલે કે નિર્મળ સ્વચ્છ,
पची जड़ताम, जड़ताम एटले के अज्ञान रूपी जड़ता ने। पची हर एटले के हरिल अथवा दूर कर। पची बौद्धि विकासम एटले के बुद्धिनो विकास। पची कुरु एटले के कर। पची ललित, ललित एटले के मनोहर। पची कलामयी, कलामयी एटले कलाओथी युक्त। पची ज्ञान विभामयी, ज्ञान विभामयी एटले ज्ञाननी कांतिवाळो। विभा एटले शुं थाय तो के तेज क्रांति अथवा शोभा। पची शुं छे कुंठा विषहारिणी, कुंठा एटले मनोविकृतिना विषने हरनारी। अहींया कुंठानो अर्थ शुं थाय तो के मनोविकृति, अने विष एटले કે વિષ ઝેર, અને હરિણી એટલે કે હરનારી, મનોવિકૃતિઓના વિષને હરનારી। પછી પદકમલે, પદકમલે પદ એટલે કે ચરણોમાં, ને કમલે એટલે કે કમળમાં, ચરણ કમળમાં। પછી નહ એટલે કે અમારી। મતિ, મતિહ એટલે કે બુદ્ધિ। અસ્નાતમ, અસ્નાતમ એટલે કે રહો। તો તમે જોઈ શકો છો આપણા શબ્દાર્થ છે, આ બધા શબ્દાર્થ રહ્યા એ તમે તમારી પાકી બુકમાં લખી નાખજો, પાકી બુકમાં લખશો અને પાકા પણ કરી લેજો, જેથી તમને હું આવતા લેક્ચરમાં જ્યારે શ્લોક સમજાવું ત્યારે તમે જો શબ્દાર્થ પાકા કરેલા હોય તો તમને શ્લોક સમજવો સહેલો લાગે। તો હું આશા રાખું છું એવી કે તમે આ બધા શબ્દાર્થ રહ્યા એ બધા તમારી નોટબુકમાં લખી લેજો, અને પછી એમાં જેના અર્થ છે એ પણ લખી નાખજો। પછી આવતા લેક્ચરમાં જો ભાષાંતર પણ એવું લાગશે તો હું ભાષાંતર પણ તમને લખાવીશ, જેથી તમને સહેલું રહે। તો તમારી નોટબુકમાં ભાષાંતર અત્યારે શબ્દાર્થ છે લખી નાખજો। હું જ્યારે પણ આપણી સ્કૂલ ખુલે ત્યારે હું તમારી પાસે પાકી બુક માગીશ કે ચલો મેં શબ્દાર્થને જે બધું લખવાનું કીધું હતું નોટબુકમાં એ તમે લખ્યું છે કે નહીં એ બતાવો। એટલે ફરજિયાત એક સંસ્કૃતની બુક બનાવજો, અને એમાં જે જે પણ હું લખવાનું કહું, નોટ કરવાનું કહું એ કરજો। તો આવતા લેક્ચરમાં હવે આપણે આ ચારે ચાર શ્લોક છે સમજીશું। તો આ લેક્ચર અહીં પૂરો થાય છે, થેન્ક યુ।